સમાચાર માં વધીએ રાજકોટથી સમાચાર કે જ્યાં મેડિકલ કોલેજના પીએસએમ વિભાગના વડાનું શંકાસ્પદ મોત થતા ખળભળાટ મચ્યો છે. પ્રેસકોર્સ પાર્કમાં રહેતા ડોક્ટર શોભાનો તેમના જ ઘરેથી મૃતદેહ મળી આવ્યો છે. આજે પોસ્ટમોર્ટમ બાદ તેમના મોતનું સાચું કારણ સ્પષ્ટ થશે. તેમના ઘરનું બારણું શુક્રવારે સવારથી ખુલ્લું નહોતું. ઇન્ટર્ન ડોક્ટર તરીકે ફરજ બજાવતી તેમની પુત્રી ગોધરાથી ફોન કરતી હતી, પરંતુ માતા ફોન રિસીવ નહોતા કરતા. અનેક પ્રયાસ છતાં માતા સાથે સંપર્ક ન થતા પુત્રીએ પડોશીને ફોન કર્યો અને તેમણે બારણું ખટખટાવ્યું, પરંતુ અંદરથી કોઈ જ પ્રતિસાદ મળ્યો નહીં, જેથી કંઈક અજુગતું થયાની શંકા ઉઠતા પડોશીઓ એકઠા થઈ ગયા અને મેડિકલ કોલેજનો સ્ટાફ પણ ત્યાં દોડી ગયો હતો. બારણું ખોલતા જ ડોક્ટર શોભા તેમના બેડ પર મૃત હાલતમાં મળી આવ્યા હતા. ચાર વાગ્યાથી અમે લોકો ફોન કર્યો તો સ્વિચ ઓફ જ આવતો હતો અને દરવાજો બંધ હતો અંદર. તો પછી અમે લોકો એની બેબીને કીધું કે ભાઈ આવી રીતના તારી મમ્મીને કંઈક તબિયત ખરાબ થઈ છે કે શીખર શું છે, તો અમે દરવાજો બી કહું છે ને ધબ ધબ આવ્યો પણ કંઈ જવાબ નથી આવતો. તો અમે 100માં 100માં ફોન